સમાચારો અમદાવાદમાં 142મી રથયાત્રા નિમિત્તે વસંત રચબનું પરિવાર હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક વસંત રચબ સ્મારકની મુલાકાત લીધી. વસંત રાવ અને રચબ અલીનું સ્મારક ક્રાઇમબ્રાન્ચ ખાતે બનાવવામાં આવ્યું છે. હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક સમા વસંત રચબના પરિવાર સાથે પોલીસ અધિકારીઓએ શ્રદ્ધાંજલિ આપી. વર્ષ 1946માં રથયાત્રામાં કોમી રમખાણ ફાટ્યા હતા અને વસંત રચબે કોમી એકતા માટે બલિદાન આપ્યું હતું. તો 142મી રથયાત્રામાં કોમી એકતાના સંદેશ માટે વસંત રચબ સ્મારક પર શ્રદ્ધાંજલિ આપવામાં આવી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે બંનેનું સ્મારક બનાવવામાં આવ્યું. 1 જુલાઈ 2015માં વસંત રચબ સ્મારક બનાવવામાં આવ્યું હતું. તો 1 જુલાઈએ કોમી એકતાના મશાલજી વસંત રચબનો શહીદ દિન છે. એક જુલાઈ 1946ના રોજ અમદાવાદમાં રથયાત્રા નીકળી હતી. રથયાત્રા નીજ માર્ગે સરસપુર તરફ પ્રસ્થાન કરતી હતી ત્યારે કાલુપુર બ્રિજ પાસે અચાનક કોમી હુતાશોની ફાટી નીકળી. તે સમયે અમદાવાદની અંદર યુવા નેતા તરીકે, યુવા અગ્રણી તરીકે વસંતરાવ અને એમના જોડીદાર, એમના સાથી રજબ અલી ખૂબ જ સક્રિય હતા. વસંત અને રજબ એક નામ થઈ ગયા હતા, એક પહેચાન થયા હતા અને એમણે કોમી હુતાશનીની આગ શાંત કરવા માટે સતત પ્રયત્ન કર્યો. સાંજના જમાલપુર વિસ્તારની અંદર તાડની શેરીમાં એમણે એ કોમી હુતાશનીની આગ ઠારવા માટે અહિંસક રીતે ટોળાની સામે થયા અને એમણે કહ્યું કે પહેલા જીવ લેવો હોય તો અમારો લેજો અને પછી નિર્દોષ નિહત્તા લોકોની હત્યા કરજો. અને એ ગાંધી માર્ગે વળેલા એ બંને સાથીઓએ એ ટોળાની સામે થયા, અહિંસક રીતે પોતાના પ્રાણની આહુતિ આપી અને એમને મહાત્મા ગાંધી સરદાર પટેલે જબરજસ્ત અંજલિ આપી. અને એ બે મિત્રોની યાદ માટે આજે ક્રાઇમ બ્રાન્ચના આ ઐતિહાસિક ગાયકવાડ હવેલી પરિસરમાં ફ્રેન્ડશીપ મેમોરિયલ બનાવવામાં આવ્યો છે. તે 2 દિવસ પછી રથયાત્રા થશે ત્યારે વસંત અને રજબ કેવા મિત્રો હતા એની યાદ માટે આજે એમના પુણ્યતિથિ દિવસ નિમિત્તે એમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવે છે.